हेलो स्टूडेंट्स, वेलकम टू LBS स्टैंडर्ड 4 सब्जेक्ट गुजराती चैप्टर नंबर फोर हमने 37 पेज तक किया है, तो आज हम 38 पेज पर देखेंगे। एक्सरसाइज नंबर 12, नीचे आरती अने मोहने पोतानो परिचय आप्यो छे ते वाँचो अने तमारो परिचय वर्ग में आपो। तो तमारे अहीं तमारो परिचय बोलवानो छे अने लखवानो छे। अहीं आरती एनो परिचय आप्यो छे, चलो वाँचीए। नमस्कार, मारू नाम आरती छे। मारा पप्पानुं नाम अरविंदभाई छे। मारी मम्मीनुं नाम ईलाबेन छे। हूँ चौथा धोरणमां भणुं छुं। धोरण एटले क्लास, स्टैंडर्ड। तो समजण पड़ी, एवी ज रीते तमारे पण तमारो परिचय लखवानो छे। सेकेंड छे, नमस्कार, मारू नाम मोहन छे। मारा पप्पानुं नाम मदनलाल छे। मारी मम्मीनुं नाम मायाबेन छे। हूँ चौथा ધોરણમાં ભણું છું। ઓકે, તો આવી જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં તમારું નામ, તમારા પપ્પાનું નામ, તમારા મમ્મીનું નામ અને તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો એ લખવાનું છે। ઓકે, આવી જ રીતે એની પછી 13 નંબરમાં છે, નીચે તમારો અને તમારા ઘરના સભ્યોનો પરિચય ખાલી જગ્યામાં લખો। તો અહીંયા માતાનું નામ એટલે તમારા મમ્મીનું નામ અહીંયા લખવાનું છે। પછી તે શું પહેરે છે એ લખવાનું, તમારા મમ્મી શું પહેરે છે, સાડી પહેરે છે, ડ્રેસ પહેરે છે, જે પહેરે, તેમને શું ભાવે છે, તેમને જમવામાં ખાવામાં શું ભાવે છે, મીઠાઈ ભાવે છે કે જે વસ્તુ તીખી વસ્તુ ભાવે છે, જે વસ્તુ ભાવે ને એ લખવાનું। મારું નામ, હવે અહીંયા તમારું નામ લખવાનું છે, તમારું નામ। ઓકે, હું પહેરું છું એટલે તમે જે કપડાં પહેરો છો એ લખવાના, કે જે ફ્રોક કે પેન્ટ ટી શર્ટ જે પહેરતા હોય ને એ પ્રમાણે લખવાનું। મને ભાવે છે, તમને જે ભાવતી વસ્તુ હોય એનું નામ અહીંયા લખવાનું। પિતાનું નામ એટલે તમારા પપ્પાનું નામ અહીંયા લખવાનું છે। તે પહેરે છે, એ શું પહેરે છે એ અહીંયા લખવાનું તમારે, કે કપડામાં શું પહેરે છે, કે શર્ટ પેન્ટ જે પ્રમાણે તમારા પપ્પા જે પહેરે છે કપડાં એ પ્રમાણે લખવાનું છે। તેમને ભાવે છે, તેમને જે વસ્તુ ભાવતી હોય ખાવામાં એનું નામ લખવાનું છે। મારા ભાઈ બહેનનું નામ એટલે તમારા ભાઈ બહેનનું નામ અહીંયા લખવાનું છે। તમારી બહેન હોય તો બહેનનું નામ, ભાઈ હોય તો ભાઈ, બંને હોય તો બંનેનું નામ લખો। તે પહેરે છે, તે કપડામાં શું પહેરે છે એ લખવાનું છે। તેને ભાવે છે, એને જે વસ્તુ ભાવતી હોય એનું નામ લખવાનું છે। તો સમજણ પડી, આટલું ફિલ કરવાનું છે તમારી જાતે તમારે। પછી આ હોમવર્કમાં કરવાનું છે આની અંદર। ઓકે, એની પછી 7 વારના નામ ક્રમમાં લખો। તો અહીંયા તમને 7 વારના નામ આપેલા છે, ડેઝ ઓફ વીક ખબર છે ને તમને, તો ઇંગ્લિશમાં તો બધાને ખબર છે પણ આપણે આજે ગુજરાતીમાં જોઈએ। એક છે સોમવાર, સોમવાર પછી આવે મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર। આ તમારી નોટબુકમાં નંબર નાખીને સી લખવાના છે। ઓકે, અહીંયા બુકમાં લખવાનો અને તમારી નોટબુકમાં પણ લખવાના છે। એની પછી તમને અહીંયા આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા છે, ખાલી જગ્યા પૂરો, કે મંગળવાર અને ગુરુવારની વચ્ચેનો વાર કયો કહેવાય, બુધવાર। પછી બીજું છે, સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો કહેવાય, મંગળવાર। ત્રીજું છે, મંગળવારની તરત પછીનો વાર બુધવાર છે। પછી ચોથું, શનિવારની તરત પછીનો વાર રવિવાર છે। પછી પાંચમું, બુધવાર અને શુક્રવારની વચ્ચેનો વાર ગુરુવાર છે। છઠ્ઠું, ગુરુવારની તરત પહેલાંનો વાર બુધવાર છે અને સાતમું, શુક્રવારની તરત પહેલાંનો વાર ગુરુવાર છે। તો આ તમને આવડશે ને, આ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। ઓકે, ઓકે બાળકો, આવજો।